दीदी मारे तमारी साथे वात करवी छे। थोड़ीक वार उभी रहे मीरा, पहला जरा मने घरनी साफ सफाई करी लेवा दे। आ सफाई थई जाय पछी तमे बन्ने मां दीकरी जल्दी अहींया शिफ्ट थई शकशो ने। मैं तमने कह्युं ने मारे तमारी साथे वात करवी छे। वात करी लईशु मीरा, बस आ बधुं साफ करी लेवा दे मने। મારે અત્યારે જ વાત કરવી છે। શું થયું છે તને? આની પહેલા પણ મેં તારી સાથે વાત તો કરી છે ને મીરા, વાત કરવા માટે તું આટલી જીદ કેમ કરે છે? પછી વાત કરી લઈશું, તને કહ્યું ને મેં। પછી નહીં ચાલે દીદી, મેં કહ્યું ને મારે અત્યારે જ વાત કરવી છે એટલે અત્યારે જ વાત કરવી છે। નહીં થાય મીરા, તારી સાથે વાત કરવા કરતા પણ બીજા ઘણા મહત્વના કામ કરવાના છે મારે। તમારા બધા કામથી વધારે આ વાત મારા માટે ઇમ્પોર્ટન્ટ છે દીદી। તો એમાં હું શું કરું? સારું, હું જઉં છું અત્યારે। અનિકેતની બીમારીનું નાટક એ બધું તમારું જ પ્લાનિંગ હતું ને? ભાઈ 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 એક મિનિટ, શું થયું? ભાઈ મારે પણ તમારા જેવી હેરસ્ટાઈલ કરવી છે, કઈ ફિલ્મમાં જોઈ હતી મને પણ કહો ને। મજાક કરે છે ને, એક લાફો મારી દઈશ। ભાઈ હું તો સિરિયસલી કહી રહ્યો છું। શું સિરિયસલી કહી રહ્યો છે? સવાર સવાર મારું દિમાગ ખરાબ ના કર, નહીં તો તને સીધો હેર સલૂનમાં લઈ જઈશ અને કટપ્પા હેરસ્ટાઈલ કરાવી દઈશ તારી। એવું કઈ જ ના કરતા બિચારા સાથે, તમારી હેરસ્ટાઈલ ખરેખર બહુ જ સારી છે, આ મજાક નથી કરી રહ્યો। હા ભાઈ હું સાચું કહી રહ્યો છું, તમારી હેરસ્ટાઈલ બહુ જ સોલિડ છે। સાચું કહું તો મીરા દીદી પણ વખાણ કરતા હતા। મીરા વખાણ કરતી હતી, ખોટું નથી બોલતો ને? ના રે ના, આપણા ગુગ્ગુ અનિકેતની હેરસ્ટાઈલ ખરેખર મસ્ત લાગતી હતી, તું પણ આવી જ હેરસ્ટાઈલ કરાવી લે એવું કહેતા હતા। ઓહ, એણે એવું કહ્યું એમ? નાઇસ નાઇસ, બીજું કે, બીજું શું કહેતી હતી? મારી હેરસ્ટાઈલ વિશે બીજું શું કહ્યું એણે? બસ એટલું જ કીધું। એટલું બહુ છે મારા માટે। તમે મને કઈ કહ્યું ભાઈ? કઈ નહીં બેટા, આઈ બેસ 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 બેસ। હા હું અત્યારે તને એક સરસ સલૂનમાં લઈ જાઉં છું અને મારા જેવી જ ક્યુટ હેરસ્ટાઈલ કરાવું હો ને? હા ભાઈ ચાલો। અનિકેત, બોલો દીદી, ચૂપ કેમ થઈ ગયા? અનિકેતની બીમારીનું નાટક એ બધો તમારો જ ખેલ હતો ને? અરે તું આવું કેમ બોલી રહી છે મીરા? દિયરજીની હેલ્થ બાબતે હું શું કામ નાટક કરું? દિયરજીની તબિયત ખરાબ થઈ ગઈ એમાં મેં શું કર્યું? હા ઓ, તમે કઈ કર્યું જ નથી એમ? તમે કઈ કર્યું જ ના હોય તો હું અહીંયા ટાઈમ પાસ કરવા માટે આવું એટલી પાગલ લાગું છું હું તમને? મેં આવું ક્યાં કહ્યું મીરા? તું મારા પર આરોપ મૂકે છે પણ તારી પાસે પુરાવો તો હોવો જોઈએ ને, તને આ બધી વાતની ક્યાંથી ખબર પડી? હા તને જરા શંકા થઈ એટલે તું સીધો આરોપ મૂકવા લાગી? પુરાવો તો છે જ દીદી, કારણ વિના આરોપ મૂકવા એ મારી આદત નથી, સમજા ને? જી અમારા અનીનું ઓપરેશન કરવાનો હતો એ ડોક્ટર આનંદનો તમારા કાકા ચંદ્રકાંત સાથે શું સંબંધ છે? તમારા અંકલ ચંદ્રકાંત એ જ હોસ્પિટલમાં શું કામ લઈ ગયા? બોલો દીદી,
એ તો શું છે તમારું એ તો હવે બંને વચ્ચે શું સંબંધ છે? એ શા માટે અમારા અનીને એ જ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં બીજા ઘણા બધા લોકો હોવા છતાં એ ડોક્ટરે મારી અને અનીની કિડની કાઢવાનો પ્રયત્ન કર્યો હતો? હવે બોલો શું સંબંધ છે? જવાબ આપો દીદી, કેમ ચૂપચાપ ઊભા છો? કોઈ કનેક્શન વિના જ આ બધું થયું છે એમ? તમારું, તમારા કાકા ચંદ્રકાંતનું એ ડોક્ટર સાથે કોઈ કનેક્શન જ નથી તો પછી આવું કેવી રીતે થયું? જવાબ આપો તમે. સારું છે, આવી ગયા. મને તો લાગ્યું હતું કે આજે તમે બંને આખો દિવસ ત્યાં જ રહેશો. હા, તો પ્રથમને હેરકટ કેવી લાગી? ગમી ને? હવે શું કહું તને ભાઈ, સલૂનમાં જતા પહેલા એને મારા જેવી હેરસ્ટાઈલ કરાવી હતી અને ત્યાં જતાની સાથે જ ભાઈ ફરી ગયા. મારી પહેલાં જેવી હતી એવી જ હેરકટ કરાવવાની જીદ કરી, એટલે પછી પહેલાં જેવી જ હેરકટ કરાવીને હું પાછો લાવ્યો. આ પ્રથમ પર વિશ્વાસ કરવા જેવો જ નથી ભાઈ. ભાઈ, આગળ એના લગ્ન કરાવવાના થશે ને ત્યારે બહુ તકલીફ થશે. મંગળસૂત્ર પહેરાવવાનું આવશે ને ત્યારે કહેશે આ છોકરી નથી ગમતી, બીજી દેખાડો, ત્યારે આપણે શું કરીશું બોલ. એવું કઈ જ નહીં થાય, છોડ. બિચારો કેમ એને હેરાન કરે છે તું? સારું અની, તું મને એમ કે અહીં ચાલી શું રહ્યું છે? શું ચાલે છે મતલબ? તું કહેવા શું માંગે છે? ભાઈ સાહેબ હંમેશા સમય પર ઓફિસ પહોંચી જતા હતા, પણ આજે જુઓ તો પ્રથમની હેરસ્ટાઈલના ચક્કરમાં આજે સુધી અહીંયા જ છે. મને તો આ બધું સમજમાં નથી આવતું. એમાં સમજવા જેવું શું છે ભાઈ? એને હેરકટ કરવાની ઈચ્છા હતી તો હું એને લઈ ગયો, એમાં આટલી નવાઈ પામવા જેવું શું છે? એવું નથી હો અની, આજકાલ તારું વર્તન બહુ જ બદલાઈ ગયું છે, સાવ વિચિત્ર. એવું લાગે છે કે તને કઈ ખબર જ નથી, પણ તું બહુ જ બદલાઈ ગયો છે. બદલાઈ ગયો છું? એ ભાઈ, મારી તો ખાલી હેરસ્ટાઈલ જ બદલાઈ છે. હા, અરે પણ તું આજે આવી વાતો કેમ કરી રહ્યો છે? તું મારી સામે આવી રીતે જોઈ રહ્યો છે, મને પહેલી વાર જોતો એમ. તો શું કરું અની, પહેલાનો અનિકેત અને આજે મારી સામે જે ઊભો છે અનિકેત, બંનેમાં બહુ જ ફરક દેખાય છે. સાચું કહું તો આજ વાળા અનિકેતને હું પહેલી વાર જોઈ રહ્યો છું. મને પહેલી વાર જોઈ રહ્યો છે? તું કેવી પાગલો જેવી વાત કરે છે. તો બીજું શું કહું, પહેલા વાળો અનિકેત મીરાનું નામ સાંભળતા જ ગુસ્સાથી લાળ ચોળ થઈ જતો હતો, અને આજનો અનિકેત મીરાને મેથ્સ ભણાવે છે, એના માટે મીટિંગમાં બેઠો બેઠો દાખલા ગણે છે, અને આજકાલ 24 કલાક અરીસા સામે ઉભો ઉભો બકબક કર્યા કરે છે. એ ભાઈ, તું શું બોલી રહ્યો છે? તારે શું કેવું છે? મને તો કઈ સમજાતું જ નથી. પહેલા વાળો અનિકેત, અત્યારનો અનિકેત, અરે હું એક જ અનિકેત છું ભાઈ. હો, મતલબ ખરેખર તને મારી વાત સમજાતી નથી એમ? તો ઠીક છે, હું સીધો પોઈન્ટ પર આવી જઉં છું. આજકાલ તું મીરા બાબતે કઈક વધારે જ સિરિયસ દેખાય છે, આ વાત ખોટી છે? અરે મારા બાપ, એવું કઈ જ નથી. તને એની જેટલી ચિંતા છે મને પણ એની એટલી જ ચિંતા છે. નકામી વાતો કરીને તું દિમાગ ના ખરાબ કરને, સમજો કે નહીં? હું જઉં છું. એ અની, અની, એ રાજા, તું ખોટું બોલી શકે છે પણ તારી આંખો ખોટું નથી બોલી શકતી. નો વે. અરે ભગવાન, મેં જે વિચાર્યું છે સાચું પડી જાય. ગુગુ અને ચંપા, વાવ, સુપર. શું થયું દીદી, તમે કેમ ચૂપ થઈ ગયા છો? મને મારા સવાલોના જવાબ આપો દીદી. કેમ હસી રહ્યા છો તમે? હું તમને કે જોકર જેવી લાગું છું? હવે હું શું કહું મીરા, એ વાતમાં કોઈ શંકા નથી કે તું રાય જેવી વાતને પહાડ બનાવી દેશે. હવે જો તે જે કઈ વિચાર્યું છે ને એ બધું જ સાચું છે. મતલબ? મતલબ તમે સ્વીકારો છો ને કે આ બધો ખેલ તમારો જ હતો? અરે રે રે, મેં એવું ક્યાં કહ્યું? તું એકદમ શાંતિથી મારી વાત સાંભળ. જો મારું અને મારા કાકાનું પેલા ડોક્ટર આનંદ સાથે કનેક્શન છે એ વાત સાચી.
કાકાએ શહેરની બધી જ હોસ્પિટલમાંથી અનિકેત માટે આ જ હોસ્પિટલ પસંદ કરી એ પણ સાચી વાત. અને પછી પેલો ડોક્ટર એણે તારી અને દિયરજીની કિડની કાઢવાનો પ્રયત્ન કર્યો એ પણ સાચું. સો આ બધી જ ડિટેલ્સ જાણી લીધા પછી તે વાત ઘડી છે એમાં હું આરોપી? તારો કહેવાનો મતલબ તો એ જ છે ને? પણ મીરા, તારી આ વાર્તામાં જે મહત્વની વાત છે ને એમાં લોજિક જ મિસિંગ છે. કઈ વાત મિસિંગ છે? કયા લોજિકની વાત કરો છો? તમે આ રીતે ટોપિક બદલી નાખશો તો હું કઈ ચૂપ નહીં રહું, સમજી ગયા ને તમે? શાંત થઈ જા મીરા, શાંત થઈ જા. આ રીતે ઉતાવળ કરવાથી તને વાત નહીં સમજાય. અરે મીરા, તારા કહેવા પ્રમાણે જો મેં જ આ બધું કરાવ્યું હોત તો હું જ સામે ચાલીને અનિકેતનું ઓપરેશન કેમ અટકાવું? હું ગાંડી થઈ ગઈ છું. બોલને મીરા, મારું દિમાગ ખરાબ થઈ ગયું છે કે હું આવું કરું? એટલે જ મીરા, કોઈ પણ વાત કરતા પહેલા છે ને 100 વાર વિચાર કરવો જોઈએ, નહીં તો છે ને આસપાસના બધા જ લોકો તને હત્યારા દેખાવા લાગશે. તે પણ છે ને મને નકામી હેરાન કરી દીધી. સારું ઠીક છે, હવે જા તું, મને મારું કામ કરવા દે. જાને હવે મીરા, ફરીથી વિચારમાં પડી ગઈ. તારા સવાલોના જવાબ મેં આપી દીધા ને. શું થયું, તને મારી વાતો પર વિશ્વાસ નથી? હું વારંવાર એકની એક વાત નહીં કરું. હા, હવે તું જા. મોઢું શું જોઈ રહી છે, જા. સારું દીદી, આ બધી ઘટના પાછળ જો તમારો હાથ નથી તો સારું છે. પણ હા. પણ શું? વારંવાર એકની એક વાત ના કરીશ, ચૂપચાપ નીકળ અહીંયાથી. મેં કહ્યું ને તને મારે બહુ કામ છે, જા મીરા. એક વાત યાદ રાખજો દીદી, આજ સુધી મારા મનમાં આવેલો વિચાર ક્યારે ખોટો પડ્યો નથી. તમે જ્યારે પહેલી વાર અમારા ઘરે આવ્યા ત્યારે તમે દેખાવ છો એટલા સીધા નથી એવું મને લાગ્યું હતું, અને એ વાત સાચી પડી. આજે પણ એવું જ લાગી રહ્યું છે. હોસ્પિટલમાં જે કંઈ બન્યું એમાં ચંદ્રકાંત અંકલનો પૂરેપૂરો હાથ છે એવું મને લાગે છે. પણ તમે ખોટું છે ખોટું છે કહીને સ્વીકારતા નથી. આજે કદાચ હું માની લઈશ કે ખોટું છે, પણ એક વાત યાદ રાખજો દીદી, સત્ય બહુ લાંબા સમય સુધી છુપાતું નથી. આજે નહીં તો કાલે જરૂર બહાર આવશે. ત્યારે જો મને ખબર પડી કે આખી ઘટના પાછળ તમારો હાથ હતો તો હું ચૂપ નહીં રહું. એ દિવસે તમારે દીદી દીદી કહીને બોલનારી મીરાનો નહીં, એક નવી જ મીરાનો સામનો કરવો પડશે. આ રાશિવાળાનું આખું વર્ષ સંપૂર્ણ રીતે મંગળકારી રહેશે. વિદ્યાભ્યાસમાં પ્રગતિ થશે, ઉચ્ચ અભ્યાસનો અવસર પ્રાપ્ત થશે, અને ઉચ્ચ અભ્યાસના માધ્યમથી ભવિષ્યમાં સારો લાભ થવાની સંભાવના છે. ઉચ્ચ અભ્યાસનો અવસર છે? મમ્મી જોને, મમ્મી આમાં લખ્યું છે કે આ વર્ષે મને ઉચ્ચ અભ્યાસની તક મળશે. એનો મતલબ ખબર છે, હું ડિગ્રી લીધા પછી MBA કરીશ. ના બેટા, અત્યાર સુધી તે જેટલું ભણવાનું હતું એટલું ભણી લીધું, આ વર્ષ તું પૂરું કરી લે, પછી હારો છોકરો છે ને તારા લગ્ન કરાવી દઈશ.
અરે તું પણ ખરી છે મમ્મી, હું ભણવાની વાત કરી રહી છું અને તું મારા લગ્ન કરાવવા પાછળ પડી છે. મમ્મી, લગ્ન કરવા માટે મારી ઉંમર હજી નાની છે, મારે અત્યારે લગ્ન નથી કરવા. તારના ઝાડ જેટલી લાંબી થઈ ગઈ છે, પાછી નાની છે એમ કે છે. તારે પેલા પ્રથમ હારે રમતા રમતા જિંદગી પૂરી કરવી છે કે હું? મારી વાત માની જા બેટા, હું તારા માટે સરસ છોકરો હોદીશ અને લગ્ન પછી જલસા કરજે. ભણવાનું તારા કામનું નથી હો બેટા, મને ખબર છે. તું હંમેશા આવું જ કહે છે મમ્મી, હું ભણવામાં હોશિયાર જ છું. મમ્મી, તને જે ચોપડા લઈને વાંચ્યા કરે ને એ જ હોશિયાર લાગે છે, એટલે જ તું આવી વાતો કરે છે. મારે MBA કરવું છે, મને એમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે મમ્મી. તારો ઇન્ટરેસ્ટ ગયો તેલ લેવા, તને સારી રીતે ઓળખું છું. 2 વર્ષ કોલેજ ના બાને તને રખડવા મળે એટલે તારે વધારે ભણવું છે ને? એવું કઈ જ નથી મમ્મી. તો કેવું છે? આવાજ તો તું ઉચ્ચ અભ્યાસ ને કારણે ભવિષ્યમાં ફાયદો થશે એવું લખ્યું છે અહીં, જો તો ખરી તું એકવાર. પ્લીઝ મમ્મી, હું આગળ ભણીશ તો મને જ ફાયદો થશે. તું અત્યારથી મને લગ્નના બંધનમાં ના બાંધ. એટલે તને જ્યોતિષની વાતો ઉપર વિશ્વાસ નથી રહ્યો કે શું? અથવા તને આ ખોટું લાગે છે? તારે મને કઈ શીખવાડવાની જરૂર નથી, તારા હારા ભવિષ્ય માટે મારે હું કરવું જોઈએ મને ખબર છે. મારું માથું ના ખા. ક્યાંથી બેટા? અરે તને ક્યારનો શોધું છું, કઈ નહીં. અહીંયા જે પૈસા હતા ક્યાં ગયા? બીજે સંતાડી દીધા છે. તે સંતાડી દીધા એટલે? અરે કેટલા આરામથી બોલે છે તું આ. અરે પણ પેલો ડોક્ટર મારી પાછળ પૈસા આપો કરીને પડ્યો છે, રોજ ફોન કરી કરીને જીવ ખાય છે મારો. અને તું છે કે પેલા જે પૈસાની બેગ છે મને આપતી નથી ક્યારની. ક્યાં છે પૈસા મને આપ. શું કામ આપું પૈસા કાકા? તું કેમ આવું વર્તન કરી રહી છે મારી સાથે? શું થયું છે તને? જે કરવું હતું એ તો કરી લીધું અને પાછા મને સવાલો પૂછો છો? મને જ પાગલ કહી રહ્યા છો? શું થયું બેટા? અરે આ તો શું કરે છે? આ ફોન મને આપ પાછો. ચૂપ રહો કાકા. સિમ કેમ કાઢે છે તું? અરે શું કરે છે? અલ્યા તું શું કરી રહી છે આ? હું શું કરી રહી છું? ચૂપચાપ જો, ખબર પડશે.